એજન્ટ્સનો ઉપયોગ અને ડ્રગ્સ હેરફેરની એક નવી જ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો. અશક્ય કહેવાતા કામને શક્ય બનાવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લવાતા રૂપિયા 1 કરોડની કિંમતના ડ્રગ્સને ઝડપી લેવામાં આવ્યું. આપને જાણીને આશ્ચર્ય થશે કે આરોપીઓએ પોલીસની નજરથી બચવા ડ્રગ્સનો જથ્થો કારના સ્પેર વ્હીલમાં છુપાવ્યો હતો. પોલીસે બાતમીના આધારે કાર રોકી અને તપાસ કરી, પરંતુ ક્યાંયથી ડ્રગ્સ ન મળ્યું. આખરે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો અને કારનું સ્પેર વ્હીલ ખોલી તપાસ કરી તો આરોપીઓનો ભાંડો ફૂટ્યો. પોલીસે ડ્રગ્સ હેરફેરના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ 1 કરોડ 2 લાખનો જે મુદ્દામાલ ઝડપવામાં આવેલો છે, એ પૈકી આ જે મુદ્દામાલ ઉદયપુરથી વિષ્ણુભાઈ વાદી જે લાવ્યા છે, તો ઉદયપુર ખાતે માત્ર ટૂંકું નામ મળેલું છે. અતિક નામના વ્યક્તિએ ઉદયપુરથી એમના માલ આપેલો હતો અને આ માલ ફતેવાડી કેનાલ પાસે રહેતા આસિફ હુસેનને આપવાનો હતો. પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુ વાદી દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલો છે અને આસિફ હુસેન પણ આ MD ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે. આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ 984 ગ્રામ MDનો જથ્થો અંદર છુપાવેલો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે વિષ્ણુ વાદી નામનો આરોપી બીજી વખત ડ્રગ્સની સપ્લાયના ગુનામાં ઝડપાયો છે, જ્યારે આસિફ હુસેન ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલો છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે કારમાં અન્ય સામાન પણ રાખ્યો હતો. જોકે ગુનાનો મુખ્ય સૂત્રધાર વિષ્ણુ વાદી ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું સામે આવ્યું, જે મોડસ ઓપરેન્ડીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો. તે મોડસ ઓપરેન્ડી દ્વારા વિષ્ણુ વાદી અગાઉ પણ ગુના આચરી ચૂક્યો છે. વિષ્ણુ વાદી વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટના અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળના ગુના છે. એમાં એક ગુનો એની જે મોડસ ઓપરેન્ડી છે, જે પ્રકારે આ વાહન લઈને એ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચાડેલો હતો. ઈડર પોલ્યુશન ખાતે નોંધાયેલો એક અગાઉ નોંધાયેલો છે, જેમાં પૂર ઝડપેને બેદરકારી રીતે વાહન હંકારી અને પોલીસ રોકે તે વખતે વાહન છોડીને ભાગી ગયેલો છે. એટલે એની હાલની એમો જોતાં એ જે તે વખતને નોંધાયેલો ગુનો પણ સજાની દ્રષ્ટિએ એટલો ગંભીર નથી, પરંતુ મોડસ ઓપરેન્ડીની રીતે બહુ અગત્યનો છે. ડ્રગ્સ હેરફેરની એક નવી જ મોડસ ઓપરેન્ડીના પર્દાફાશ બાદ ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને પીઠ થાબડી. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અશક્ય કામને શક્ય બનાવ્યું. જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્ય નહીં દેશભરના લોકોને આ એક નવી મોડસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને, દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી બી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક્ટ થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે. ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ અમારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મજબૂતાઈથી લડી રહ્યા છે. અમે અભિયાન નથી ચલાવતા, અમે આરપારની લડાઈ લડી રહ્યા છીએ. તો આ ડ્રગ્સ ઉદયપુરમાં કોની પાસેથી લવાયું, કેટલા સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો અને અન્ય કોણ આ ગોરખધંધામાં સામેલ છે, આ તમામ સવાલોના જવાબ મેળવવા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી. મહત્વનું છે કે નવરાત્રી જેવા તહેવારોમાં ડ્રગ્સની ડિમાન્ડ વધી જતી હોય છે અને આવા તહેવારો પહેલાં ડ્રગ્સ માફિયા વધુ સક્રિય થતા હોય છે, ત્યારે ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા પોલીસ વધુ સક્રિય બની છે. તો ગુજરાત